જય માતાજી મિત્રો, સવારના 10 વાગ્યા છે, નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે જવાનું છે આજે, કાલે સોમનાથ ગૌશાળા જોઈ, હવે આજે જશું આપણે રાજમોતી ગૌશાળામાં. તો રાજદીપભાઈ તૈયાર છે ગામમાં આપણે, તો રાજદીપભાઈને લઈને સીધા જઈએ આપણે રાજમોતી ગૌશાળામાં. આપણે રાજદીપભાઈને ઘરેથી લઈ અને અહીં રાજમોતી ગૌશાળાએ પહોંચી ગયા છે. આ જોઈ શકો છો તમે, આ બધું એનું કેમ્પસ છે આખું. તો હવે આપણે અંદર જાશું અને બધી ગાયો જોશું, બધી માહિતી લેશું અને બધું કઈ રીતે અહીંયા બધું કામ ચાલુ છે એ બધું કરશું આપણે વાત કરશું. મિત્રો, આપણે ગૌશાળાની અંદર આવી ગયા છે અને રાજદીપભાઈ અને જયદીપભાઈ ભાઈ આપણી સાથે છે, તો આપણે એ ગૌશાળાની મુલાકાત કરાવશે. તો રાજદીપભાઈ, આ ગૌશાળાનું એડ્રેસ શું છે ભાઈ? ગીર સોમનાથ જિલ્લો, અહીંયા પોપ્યુલેશન શું હશે ઢોરનું? મતલબ સંખ્યા કેટલી હશે? તો હા હા, હાલો જોઈએ. આપણી આ જે ગૌશાળા છે એનો પાણીનો ટાંકો આ છે અને આ બધી વાડાની સુવિધા જો આવી રીતે છે. અંદર RCC કરેલું છે અને આ જે અંદર સફાઈ સાફસફાઈ માટે જો આ પાણીના પોઈન્ટ બધે રાખેલા છે. તો આપણે અહીંયા જો બધે છે જ પાણીના પોઈન્ટ. તો હવે આપણે જોઈએ અંદર જઈએ ને અને કઈ રીતે સિસ્ટમ છે આખી ગૌશાળાની બધું જોશું અંદર. અહીંયા આપણે વાડાની અંદર જો ગાયોને ખંજવારવા માટેની વ્યવસ્થા છે અને આ ફુવારા સિસ્ટમ છે આખા વાડાની અંદર. હવે આપણે આ એક મોટી ગાયોનો વાડો છે એની અંદર આવી ગયા છે. તો અહીંયા આપણે ગાયો એક એક જોશું બધી. અહીંયા આપણે જોઈ રહ્યા છે રાજમોતી ગાયનું જે ઓળખ્યું છે, અમુક મોટી ગાય છે. રાજદીપભાઈ, આપણે આ જે ગાયું છે એના અહીંયા કયા બુલ વાપર્યા છે? અહીંયા આપણે વિશ્વ પ્રખ્યાત હતો ગુંડલિયો, પછી મયુર, રાજવીર, એમાં ભાવનગર, જસદણ, એ બધા લાઈન વાળા અહીંયા બુલ યુઝ કરાયેલ છે. એની બધી દીકરીઓ છે આ બધી. અહીંયા ગૌશાળા ને ટેગ લાગે ની આ જે સાઈડ માં લાગેલા છે. આરબી છે ને રાજમોતી અને બ્રાઝિલ ખબર પડી શકે કે આમાં જે ભારત ની કોઈ ગાય હોય ને બ્રાઝિલ ની હોય એમાં કઈ આપણે લક્ષણ થી ખબર પડે કે થોડીક માહિતી તમને જો ખ્યાલ હોય તો. જયદીપભાઈ ને ઘણી ખબર છે. જયદીપભાઈ, એમ્બ્રિયો નું થોડુંક સમજાવો. એમ્બ્રિયો મતલબ એક ગાય નું ભ્રૂણ અને શુક્રકોષ અલગ થી તૈયાર કરીને ત્રીજી ગાય ની કોથળી માં મૂકવામાં આવે. બચ્ચું છે એ બીજી ગાય નું છે. આ ગાય મતલબ કે સેવે છે, ખાલી મોટું કરે, વાછડું મોટું કરે, એને પોષણ આપે ગર્ભની અંદર, એમ મોટું કરે છે. સીધા મૂકવામાં આવે ગાય ની અંદર, બ્રાઝિલિયન ડોઝ છે ને એ બહાર થી મગાવે. મતલબ બુલ નું સિમેન્ટ છે એ બહાર નું, ગાય અહીંયા ની અને લેબ બારે છે ત્યાંથી બધું તૈયાર થાય. ના ના, સરસ સરસ. આ જોઈ શકો છો તમે, આ જે રાજમોતી ગૌશાળા છે એની સુપર ક્વોલિટી છે. આ રાજની છે, રાજવીર જે જસદણનો રાજવીર બુલ હતો એની આ ઓળખી છે. મતલબ આમ ગાય છે અને બાકી ગાયમાં અહીંયા તો જો લોહી ખૂબ છે, ખૂબ લોહી છે. અહીંયા એક બેઠી છે ઓળખી. હવે આપણે છે એ ડ્રાય પીરિયડની ગાયોમાં આવી ગયા છે. આ બધી છે અહીંયા કને ગાફણી ગાયો છે, અહીંયા તમે જોઈ શકો છો. આ અહીંયા એક ગાય બેઠી, અહીંયા થરપારકર ગાયો પણ બે ત્રણ છે, એક ઉવાડામાં આપણે જોઈ. અને અહીંયા
આ રાજદીપભાઈ આ ગાયો છે એમાં કયા બૂલ ઉપયોગ કર્યો છે? આ બધામાં છે ને બ્રાઝિલિયન સિમેન અત્યારે યુઝ કરે છે. સિમેનનો જ ઉપયોગ કરે છે વધારે? અત્યારે વાપરતા નથી. બૂલ છે જ નહીં? ના, બૂલ છે પણ અત્યારે આમાં આ ગૌશાળામાં યુઝ નથી કરતા. અત્યારે બધું સિમેનથી જ કામ ચલાવે. એના જૂના છે, મયુર છે, બીજા બ્રાઝિલના ટેટ્રાનો છે, સોબેરાનો છે, એસ્પાન્ડો છે, એ બધા બૂલના સિમેન યુઝ કરે છે. અત્યારે અહીંયા આપણે આ એક આ ગાય એક આપણે અહીંયા જોઈએ છે. આ કંઈક જૂની લાઈન હોય એવું દેખાય છે. આપણે આમાં બે ત્રણ ગાયો ડાયરેક્ટ જે રડાર હતો બ્રાઝિલમાં ગયો, એના ડોઝને આપણે મળતા, એની પણ બે ત્રણ ગાયો છે રડારની. ડાયરેક્ટ રડારથી ફરેલી હોય. ના ના, સરસ સરસ, સીમાંથી ઠીક. આ રહ્યા છે ડ્રાય પીરિયડની ગાયો છે અહીંયા રાજમતી ગૌશાળા. બાકી તમે જોઈ શકો છો આ ગમાણની વ્યવસ્થા એટલી સુપર છે કે બધી સુવિધા ખૂબ સારી અહીંયા. તો હવે આપણે ઓળકીનો જે વાળો છે બાજુમાં એમાં જાશું આપણે અને ત્યાં કને બધું જોશું. હવે આપણે આ છે હિફર્સના વાડામાં આવી ગયા છે. રાજદીપભાઈ એવું કહે છે કે આ એમરીનોમાં થર્ડ જનરેશન છે, ત્રીજી પેઢી છે આમાં, કે 75% બ્રાઝિલિયન છે આ બધી ઓળખીઓ. તમે જોઈ શકો છો આ બધી. અને પેલા વેતરમાં દૂધમાં એક ટાઈમનો 8-9 લીટર રહેશે. હા, અત્યારે વ્યાંપ ગયું એનું પણ એક ટાઈમનો 8-9 લીટર બ્રાઝિલિયન ઓળખીમાં આવે છે. મિત્રો આપણે આ બધી જોઈ રહ્યા છે ઓળખીઓ. એવું કેવું છે રાજદીપભાઈનું કે એમ્બ્રિયોની થર્ડ જનરેશન છે અને લોહી ગાયોમાં ખૂબ જ છે. સરસ ગાયો છે, દેખાવ ગાયોનો સારો છે, રૂપાળી ઘણી છે અને બોડી સ્ટ્રક્ચર એકદમ સોલિડ છે. તો હવે આપણે આ વાળો જોઈ લીધો. આ મિત્રો તમે અત્યારે આજે સ્ક્રીન ઉપર ગાયો જોઈ રહ્યા છો એ મિલ્કિંગ પીરિયડની અંદર છે. આમાં ગાયોમાં કેટલું દૂધ હશે ભાઈ? આમાં એક ટાઈમનું 9-10 લીટર, 11 લીટર, અહીં 14 લીટર સુધી છે. હા, 14 લીટર એક ટાઈમનું મેક્સિમમ દૂધ એટલું કરેલી ગાયો પણ અહીંયા છે. એક અહીંયા તમે જોઈ શકો છો ગાય. આપણે મયુર હતો પ્રદીપસિંહ રાવલ એની ઓળખી છે. આપણે પ્રદીપસિંહ બાપુનો જે મયુર નામનો બુલ હતો એની આ ગાય છે. અહીંયા બેક બેઠી છે. કઈ હા, તમે ગાય જોઈ શકો છો. આ જે વ્હાઈટ કલર ઘણો દેખાય છે એ રાજવીરની ગાય ઓળકી છે અને આ નીચે એક બેઠી છે અહીંયા કને. આ આ કયા બુલની છે? આ લગભગ 90% બ્રાઝિલના છે, કંઈ કન્ફર્મ પક્કી ખબર નથી. એટલે આનું કંઈ આપણે કન્ફર્મેશન નથી. ગોંડલીઓ હોય કે આ બેને ગોંડલ, કેમ કે પેટર્ન આખી ગોંડલિયા ટાઈપ છે. સાચી વાત. આ બે ઓળકીઓ ગોંડલિયાની હોય ગાય એવું લાગે છે. આ પણ છે આને મોયડા નાખેલા છે, મતલબ દોવાટાણે બાંધતા હશે ને. હા, ડાયરેક્ટ બ્રાઝિલ. આ ડાયરેક્ટ બ્રાઝિલના બુલનું સિમેન્ટથી જોઈ શકો છો. આમાં તો શું આનું તો દેખાવ જ કહી દે છે કે બ્રાઝિલનો ઘાટ આવે છે. આમ સાચી વાત છે, તમે આ જોઈ શકો છો આ ગાય. બાકી બધી જો સુવિધા અહીંયા ખૂબ સારી છે ગાયો માટે. અને આ ચોખાઈને તમે જોઈ શકો છો વાડાની. હવે આપણે બીજા વાડાની અંદર જશું. મિત્રો હવે તમે જે ગાય જોઈ રહ્યા છો એ વેતર ઉપર આવી ગઈ છે. હવે થોડાક ટાઈમમાં બચ્ચું આપશે. બે ત્રણ દિવસમાં બચ્ચા આપશે. હવે આપણે વાછડીઓ વાળા વાડામાં આવી ગયા છે. આ બધા બચ્ચા હજી ધાવતા હશે ભાઈ? ના, ધાવતા નથી. આને દૂધ મુકાવી દીધું. હા હા, આપણ બધા બ્રાઝિલના સિમેન્ટના છે. બ્રાઝિલના સિમેન્ટના છે. આ મારે ખ્યાલથી વરસ વરસ ના છે કે વધારે? 1.5 વર્ષ ની અંદર. અને ગ્રોથ શું છે, દૂધ સારું મળે છે એટલે ગ્રોથ અને ફીડમાં બધું સારું આપે. અને શું છે કે દૂધ એ પૂરતું એને જડી રહે અને ફીડમાં પણ પ્રોપર ધ્યાન આપવામાં આવે જેથી છે ને આવી શું બોડી સ્ટ્રક્ચર આવા તૈયાર થાય. તમને અહીંયા એક ગાય એવી નહીં જોવા જડે કે કોઈને હાડકું દેખાતું હોય. તમે જોઈ શકો છો બધી એકદમ ફૂલ લોહી ઉપર છે બધી. અને અહીંયા જે મોયડા બધાને પહેરાવે છે એનું કંઈ કારણ છે કે એમ જ પહેરાવે છે? અહીંયાથી બીજી જગ્યાએ લઈ જવા
એના માટે ટૂંકમાં એની બીજી ગૌશાળા છે હડમતિયા, ત્યાં પણ ગ્રેઝિંગ માટે લઈ જાય સારવા માટે, ઉપયોગી થાય. એટલે આ શું છે કે આમાં હેવાયું થાય, સાચી વાત છે. બાકી શું એકદમ ખુલ્લી ખુલ્લી હોય તો શું ભડકે અને ખોટી આમાં પડી જાય તો કઈ બાંધવી હોય, સાચી વાત. ના ના સારું, ઈ સારી વાત છે કે બધી શું મોયડા જેની જરૂર હોય, જે ગાયો બારે અહીંયાથી લઈ જવાની હોય એને મોયડા નાખી દે એટલે હેવાય થઈ જાય. અહીંયા બાજુમાં છે આમ મારા ખ્યાલથી આ ગા પણ ઓળખ્યું લાગે, ચોમાસામાં વરસાદ થાય અને જે જંગલ ની અંદર ખડ થાય ત્યારે આ ગાયો અહીંયા અહીંયા નથી રાખવામાં આવતી, આને શું છે એ ત્યાં લઈ જાય છે જંગલ માં ચરાવવા માટે. એટલા માટે અહીંયાથી ત્યાં કને લઈ જવા માટે જયારે શું બાંધવી પડે ગાયોને તો એને શું એને કઈ તકલીફ ના થાય, છૂટી ને છૂટી હોય તો ખોટી ભડકે નહીં, એટલા માટે અહીંયા મોવડા નાખી અને એને હેવાયું કરવામાં આવે જેથી શું ભડકે નહીં. હવે રાજદીપભાઈ આ વાડામાં છે એનું આ ગાયો બધી ઓળખ્યું છે, આમાં પણ 75% બ્રાઝિલિયન છે. હવે આમાં પાછા બ્રાઝિલના સિમન યુઝ કરે, હવે જે પેઢી આવશે 100-100% બ્રાઝિલ એમ સીધું 100% લોહી થઈ જશે બ્રાઝિલ, કેમ કે આ ત્રીજી પેઢી 75% તો હાલમાં છે જ. હવેને જે આના બચ્ચા આવશે એ 100% બ્રાઝિલિયન ગણાશે, એ ભારતમાં પહેલી જ ગૌશાળા છે અહીંયા 100-100% બ્રાઝિલિયન તમને જોવા મળશે. ભારતની આખા ભારતની અંદર ગીર ગાયોમાં બ્રાઝિલનું 100% લોહી આ આપણે રાજમોતી ગૌશાળામાં જોવા જશે. હા હા હા, આ તમે બધી જોઈ શકો છો, આ બધી ઓળખીઓ છે, અહીંયા ગા પણ ઓળખીઓ છે, આ બધી શેક થઈ ગઈ છે ટૂંકમાં ગા, એને આ વાડામાં પ્યોર છે કે મતલબ કન્ફર્મ છે કે પ્રેગ્નન્ટ છે બધી. હા હા હા, અહીંયા આ ત્રણ ઊભી છે. આપણે જોઈ બધી કન્ફર્મ પ્રેગ્નેન્ટ છે ગાય, એવી નથી કે કોઈ આપણે એમાં નક્કી ના કહી શકીએ એવું નથી. એટલે આ 100% ગાય પણ બધી ઓળખીઓ છે એ આપણે જોઈએ અત્યારે. અને બધી ગાયો પાછી બ્રાઝિલના સિમેન્ટથી જ કન્ફર્મ થયેલી કે બ્રાઝિલના સિમેન્ટનો યુઝ કરીને પ્રેગ્નેન્ટ છે. એટલે હવે પછી જ્યારે આનું જે જનરેશન તૈયાર થશે નેક્સ્ટ જનરેશન, એ 100% એમાં બ્રાઝિલનું લોહી આવશે એવું અહીંયા રાજદીપભાઈનું કહેવાનું છે. તો હવે આપણે બીજા વાડામાં જશે એટલે અત્યાર સુધી જોયું, હવે કાંકરેજમાં જાઓ ના, જે નાના બચ્ચા છે એ જોવા જશું આપણે. મિત્રો હવે આપણે જે અહીંયાના રાજમોતી ગૌશાળાના વાછકુડા છે એ વાડાની અંદર આવી ગયા છે, તમે જોઈ શકો છો અહીંયા અંદર બેઠા છે અને અહીંયા પાણીની અને એના ખાવા પીવાની સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે. તો રાજદીપભાઈ આ વાછરડા વિશે થોડી માહિતી આપો. આ વાછરું છે ને વધારામાં વાસળિયું છે, શેખ સિમનની છે, એમાં 90% વાસળિયું જ આવે અને 10% વાસળી આવે, મતલબ કે 10 ગાય ગાભણ હોય ને એમાંથી 9 વાસળી આવે અને 1 જ વાસળો આવે. શેખ સિમેન્ટથી તૈયાર કરેલી છે, આમાં બ્રાઝિલિયન અને મયુરના પર શેખ સિમેન્ટની છે અને બ્રાઝિલિયન બેયના સિમેન્ટની વાસળી. બ્રાઝિલના સિમેન્ટ પણ શેખ સિમેન્ટ આવે? હા એને શેખ સિમેન્ટ આવે. ના ના સરસ. બાકી તમે જોઈ શકો છો પાણીની વ્યવસ્થા છે સંપૂર્ણ અને બાકી બધા અલગ અલગ આ ઉંમર વાઇઝ મારા ખ્યાલથી આ અલગ અલગ પૂરે લાંબે બધા. ગૌશાળાની અંદર આપણે કાંકરેજ ગાયો છે તો હમણાં જોશું, પેલા જોઈ લે. અહીંયા તમે જોઈ શકો છો આ બધા વાછરડા છે અહીંયા કને. આ મારા ખ્યાલથી આ 6 મહિના પ્લસ ના વાછરડા લાગે, 6 મહિના પ્લસ ના, 10 દિવસ પછી આ વાડામાં કન્વર્ટ થાય. અહીંયા શું છે કે જ્યાં સુધી ધાવતા હોય ત્યાં સુધી મારા ખ્યાલથી આની અંદર રહે છે, પછી એને મોટા વાડાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. તો હવે આપણે આટલું જોઈ લીધું, હવે કાંકરેજ કાંકરેજ ગાયો આપણે હવે જોવા જશું. તો ચાલો હવે જઈએ. મિત્રો આ જે ગૌશાળાની સાઈડમાં છે આ માણસો જે અહીંયા કામ કરતા હોય એનો રેસિડેન્સી એરિયા છે અહીંયા રહેવા માટેની. સામે આ તમે જોઈ રહ્યા છો એ કોઈ મહેમાન આવે તો એને બેઠક છે, સામે ઓફિસ છે, બધી સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા છે કમ્પ્લીટ. અને હવે આપણે જઈએ પાછળ, જેવું આપણે બધી ગીર જોયું હવે કાંકરેજનો વાડો છે ત્યાં કાંકરેજ ગાયો જોવા જશું. તો ચાલો અંદર જઈને જોઈએ. મિત્રો આપણે મિલ્કિંગ એરિયામાં આવી ગયા છે, અહીંયા ગાયોને બધીને બાંધી અને અહીંયા દુવાઈ કરવામાં આવે છે ગાયોની.
અને જો અહીંયા અત્યારે સવારની ધોવાઈ થઈ ગઈ છે અને કમ્પ્લીટ ચોખ્ખાઈ થઈ ગઈ છે, ધોવાઈ ગયું પાણીથી. દોવા ટાઈમ અહીંયા બાંધવામાં આવે ગાય ને ખુલ્લામાં. મિત્રો, આપણે આ ગાયો છે, કાંકરેજ ગાયોનો વાડો છે, એની અંદર આવી ગયા. આમાં ત્રણ ગાયો છે એ જોઈએ, અને બીજી હશે તો જોશું. મિત્રો, આ ત્રણ ગાયો છે, તમે જોઈ શકો છો કેવી રૂપાળી છે. આ ત્રણ અહીંયા વિયાઈ ગયેલી હોય ને તાજી, એટલે ઘરે અહીંયા ગૌશાળા રાખી, બાકી ચરવા માટે બહાર ગયું છે. આ જો ગાયોને ચરવા માટેનું ગોડાઉન છે, અને ત્યાં કને ટ્રેક્ટર લોડ થાય છે. સિંગાની કટી માંડવીઓ આપણે જે કહીએ ને એ ભરે છે ગાડી ટ્રેક્ટરની અંદર. બાકી અહીંયા જે લીલાચર ગ્રીન ફોર્ડરનું પણ ટ્રેક્ટર ભરેલું પડ્યું છે, હવે એ નિયત થશે. અત્યારે તો શું કમ્પ્લીટ નાખેલું જ હતું. બાકી આ એરિયા ગૌશાળાનો પાછળનો ભાગ છે, જે ગોડાઉન એરિયા છે એ છે. અહીંયા જો આ બધી આગળ છે ગૌશાળા. મિત્રો, અત્યારે આપણે જ્યાં જોઈ રહ્યા છીએ ડિસ્પ્લે ઉપર, એ ગાયોને વેક્સિન માટેનો એરિયા છે. આની અંદર પૂરી અને સહેલાઈથી વેક્સિન કરવામાં આવે, એટલે શું આપણે કંઈ લગાડવાની બીક ન લાગે, એને ન લાગે, એના માટેના ખૂબ સુંદર વ્યવસ્થા કરેલી છે અહીંયા. ગાયોને બધું વેક્સિનેશનને કોઈ પણ કામ હોય, જે બધાને સામૂહિક બધી ગાયોને કરવામાં આવે, કોઈ ટેગિંગનું કામ છે બધું હોય, તે આની અંદર આ એરિયાની અંદર થાય છે, અને ખૂબ સરસ વ્યવસ્થા કરેલી. મિત્રો, આપણે ગૌશાળાનો વિડીયો ઉતારીને થોડાક આગળ આવ્યા, ક્યાં વરસાદ આવી ગયો છે. હવે રાતથી પછી જાળવાની ઓથે ઊભા છે. હવે વરસાદ જાય, વાદળી છે ને, વરસાદ જાય પછી જાય પાછા. બાકી અત્યારે તો ઊભા છે, વરસાદ પડી રહ્યો અત્યારે.